તો આ પીસીઓડી આજકાલના યંગસ્ટરમાં બહુ જ કોમન જોવા મળે છે. તો આમ ઓવરઓલ જોવા જઈએ તો પીસીઓડીની કોઈ એવી પરમેનન્ટ કોઈ ટ્રીટમેન્ટ પણ આપણે અમુક અંશે પીસીઓડીને આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ. તો આપણે આઈવીએફ પણ આપણે કરી શકીએ છીએ. સબસ્ક્રાઇબ ટુ અવર યુટ્યુબ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન સો ધેટ યુ ડોન્ટ મિસ એની ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ રિલેટેડ ટુ ઇન્ફર્ટિલિટી. હું ડોક્ટર ઝલક પટેલ, ગાયનેકોલોજીસ્ટ અને ઇનફર્ટિલિટી નિષ્ણાંત ડોક્ટર ઇન્દિરા આઈવીએફ મહેસાણા સેન્ટરમાં સેન્ટર હેડ તરીકે કાર્યરત છું. આજે હું તમારી સમક્ષ પીસીઓડીનું એક ડિટેલમાં તમને માહિતી આપવા જઈ રહી છું. આપણી રોજબરોજની ઓપીડીમાં ઘણા બધા એવા કપલો આવતા હોય છે જેમાં મહિલાઓ તરફથી આપણને પીસીઓડી તરીકે એક સમસ્યા જોવા મળતી હોય છે. તો આ પીસીઓડી આજકાલના યંગસ્ટરમાં બહુ જ કોમન જોવા મળે છે. તો આ પીસીઓડી કોને કહેવાય? તો પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવરિયન ડિઝીઝ, જે એક હોર્મોનલ ઇમ્બેલેન્સનો થતો એક પ્રોબ્લેમ છે કે જેમાં મહિલાઓમાં જે બે અંડાશય હોય છે, આ અંડાશયમાં ઈંડાની જે સંખ્યા હોય છે તે અમુક નિર્ધારિત માત્રામાં આપેલી હોય છે. પણ જો આ ઈંડાની સંખ્યા નિર્ધારિત માત્રા કરતાં જો થોડા અંશે વધારે જોવા મળે તો તેને પીસીઓડી તરીકે ડાયગ્નોઝ કરવામાં આવતું હોય છે. તો આ પીસીઓડીના આપણને લક્ષણો શું શું જોવા મળે છે? તો આપણને ઇરેગ્યુલર પીરિયડ જોવા મળે છે, આપણને શરીરમાં અમુક જગ્યાએ વાળ ઉગતા જોવા મળે છે, તથા વેટ ગેઇન થવું, નિસંતાનતા થવું, આવા ઘણા બધા આપણને લક્ષણો જોવા મળતા હોય છે. તેમ સાથે સાથે અમુક હોર્મોનલ લેવલે થાઇરોઇડ તથા સુગરની પણ બીમારી આપણને જોવા મળતી હોય છે. તો આ પીસીઓડીમાં પ્રેગ્નન્સી ના લાગવાનું કારણ શું હોય છે? તો પીસીઓડીમાં ઓવ્યુલેશન એટલે કે જે માસિક ચક્ર જે હોય છે તેના 10મા અથવા 12મા દિવસે એક ઈંડું આગળ આવે છે. તે ઈંડું ફૂટીને તેમાંથી સ્ત્રી બીજ બહાર આવતું હોય છે, તેના બદલે સ્ત્રી બીજ બહાર આવતું નથી, એટલે કે એન ઓવ્યુલેટરી સાયકલ આપણને જોવા મળે છે, જેના કારણે પીરિયડ જે હોય છે તે આપણું ડિલેડ થઈ જાય છે. ઇરેગ્યુલર પીરિયડ આપણને જોવા મળે છે અને તેમાંથી આપણને પ્રેગ્નન્સી લાગતી નથી, એટલે કે નિસંતાનતાની તકલીફ આપણને જોવા મળે છે. હવે પીસીઓડી છે એવું આપણે કેવી રીતે ડાયગ્નોઝ કરી શકીએ? તો પીસીઓડીને ડાયગ્નોઝ કરવા માટે આપણે જોઈએ તો આપણે એક સોનોગ્રાફીના આધારે પણ આપણે ડાયગ્નોઝ કરી શકીએ છીએ, તેમ આપણે ઘણા એવા બ્લડના રિપોર્ટ છે કે તેના આધારે પણ આપણે પીસીઓડી ડાયગ્નોઝ કરી શકીએ છીએ. તો સોનોગ્રાફીમાં આપણે જોઈએ તો અંડાશયમાં આપણને એક મેડિકલ લેંગ્વેજમાં નેકલેસ અપીરિયન્સ જેવું એક પિક્ચર જોવા મળતું હોય છે, એટલે કે બંને બાજુ અંડાશયમાં પેરીફરીમાં ઘણા બધા એવા ઝીણા ઝીણા ઈંડાની સંખ્યા આપણને જોવા મળતી હોય છે, એટલે કે નિર્ધારિત માત્રા કરતાં પણ બંને બાજુ ઓવરીમાં જોવા જઈએ તો 15-20 કરતાં અમુક વધારે પ્રમાણમાં આપણને ઈંડાની સંખ્યા જોવા મળતી હોય છે. તો તેને પણ આપણે પીસીઓડી તરીકે આપણે ડાયગ્નોઝ કરી શકીએ છીએ. તેમ સાથે સાથે આપણે બ્લડના અમુક રિપોર્ટ કરાવતા હોઈએ છીએ, જેમ કે અમુક હોર્મોન્સના રિપોર્ટ આપણે કરાવતા હોઈએ છીએ, તેમાં થાઇરોઇડ, સુગર, તો આ બધા રિપોર્ટના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે જે તે કપલને પીસીઓડીની સમસ્યા છે કે કેમ. હવે આપણે ટ્રીટમેન્ટ ઉપર ફોકસ કરીએ કે ટ્રીટમેન્ટ શું હોઈ શકે. તો આમ ઓવરઓલ જોવા જઈએ તો પીસીઓડીની કોઈ એવી પરમેનન્ટ કોઈ ટ્રીટમેન્ટ નથી, પણ આપણે અમુક અંશે પીસીઓડીને આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ, જેમ કે આપણે દવાઓ કરી શકીએ છીએ, આયુઆઈ કરી શકીએ છીએ. તો જે તે કપલના શું રિપોર્ટ છે, કેટલા અંશે એને પીસીઓડી છે, તેના લગ્નને કેટલા વર્ષ થયેલા છે, ઓવરિયન રિઝર્વ કેવું છે, તથા તેના ટ્યુબલ ફેક્ટર કેવું છે, હસબન્ડનો રિપોર્ટ કેવો છે, તો અમુક બધા ફેક્ટરોને ધ્યાનમાં રાખીને પછી આપણે ટ્રીટમેન્ટનો પ્રોટોકોલ આપણે નક્કી કરતા હોઈએ છીએ. પણ આમ જે ટ્રીટમેન્ટ સિવાયની વાત કરીએ તો પીસીઓડીમાં એક હેલ્પફુલ જો થતું હોય તો તે છે આપણે યોગા, પ્રાણાયામ, એક્સરસાઇઝ, તથા સાથે સાથે આપણે સ્ટ્રેસ ફ્રી જો લાઈફ જીવીએ તો પીસીઓડીમાં ઘણા બધા અંશે આપણને ફેરફાર થતો જોવા મળતો હોય છે. તથા આપણે જે જંક ફૂડ જે ખાતા હોઈએ છીએ, એટલે કે આપણી જે લાઇફસ્ટાઇલ જે છે તેમાં આપણે જો થોડા ઘણા ચેન્જીસ કરીએ, આપણે જંક ફૂડ ઓછું કરીએ, તથા આપણા આહારમાં, રૂટીન આહારમાં આપણે પ્રોટીનયુક્ત આહાર લેવો જોઈએ તથા ફાઇબરયુક્ત આહાર લેવો જોઈએ, તો આપણી જીવનશૈલીમાં આપણા ઘણા બધા એવા ફેરફારો કરી શકીએ છીએ કે જેના કારણે આપણને પીસીઓડીમાં ફાયદો થતો જોવા મળે છે. સમયસર ઊંઘ લેવી, આવી રીતે પ્રાણાયામ, યોગા, એક્સરસાઇઝ જે પ્રમાણે આપણે વાત કરીએ પ્રમાણે આ બધું જે જીવનશૈલીની વાત કરીએ તો તેમાં આપણે થોડા અંશે ફેરફાર કરીએ તો આપણને ચોક્કસપણે પીસીઓડીમાં આપણને ફાયદો થતો જોવા મળે છે. તથા મેડિકલ લેવલે આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ તો ઘણા બધા ફેક્ટર મેં તમને વાત કરીએ પ્રમાણે, તો ફેક્ટરને ધ્યાનમાં રાખીને જે તે કપલની પીસીઓડીને ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. યંગ કપલ હોય તો એને બધા જ ફેક્ટર, બીજા બધા ફેવરેબલ ફેક્ટર હોય તો આપણે એને દવાની અમુક 4-5 સાયકલો કરી શકીએ છીએ, તેમ છતાં આપણને સફળતા ના મળે તો આપણે આયુઆઈની સાયકલ આપણે કરી શકીએ છીએ 3-4. અને પછી ધારો કે કોઈની એજ એટલી એડવાન્સ એજમાં આપણને પહોંચી ગયા છીએ, અથવા તો આપણને બીજી કોઈ મેડિકલ કન્ડિશન છે, તો આપણે આઈવીએફ પણ આપણે કરી શકીએ છીએ કે જેના કારણે આપણે જેટલા પણ ઈંડા હોય કે જેને આપણે રિટ્રાઈવ કરીએ છીએ એમાંથી આપણે સારી ક્વોલિટીનું જે ઈંડું હોય અને સારી ક્વોલિટીના સ્પર્મ સાથે આપણે મિલન કરાવીએ, એટલે કે આઈવીએફ કરીએ
કરી અને પછી આપણે સારું બચ્ચું જે હોય એ આપણે યુટ્રસમાં ઇમ્પ્લાન્ટ કરીએ તો આપણને એક સારી અને હેલ્ધી પ્રેગ્નન્સી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આજે આપણે પીસીઓડી વિશે આપણે એટલા માટે આપણે માહિતી લીધી કેમ કે આજકાલ જોવા જઈએ તો ઘણી બધી એટલી બધી મહિલાઓ છે કે જે રૂટીન પીસીઓડીની તકલીફથી એ લોકો પીડાતા હોય છે. તો આજે મેં તમને એટલા માટે બેઝિક માહિતી આપી છે કે પીસીઓડી એકચ્યુઅલી મેડિકલ લેંગ્વેજ અને કોને કહેવાય, એના લક્ષણો શું શું હોઈ શકે, એને ડાયગ્નોસ કેવી રીતે કરવામાં આવે છે અને એના ટ્રીટમેન્ટના શું શું ઓપ્શન હોઈ શકે છે. થેન્ક યુ. ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ આર વેબસાઇટ www.indraivf.com ઓર કોલ 1-800-309-4410. કીપ ફોલોઈંગ અસ એન્ડ લીવ યોર ફર્ટિલિટી રિલેટેડ ક્વેશ્ચન્સ ઇન ધ કોમેન્ટ્સ બિલો એન્ડ ગેટ આન્સર્સ ફ્રોમ ઇન્દ્રા IVF ડોક્ટર્સ.